અરવલ્લી જિલ્લાના ટીટોઈ ગામે બની રહેલ ભૂગર્ભ ગટર યોજનામાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠવા પામી છે નગરજનો અને ગ્રામજનોએ ગટર લાઇનમાં થતાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલ પણ ખોલી છે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની મિલીબગતથી ગટર લાઈનના કામોમાં થાય છે મોટા પાયે ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારને લઈને ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને તપાસ કરવાની માંગ કરી છે વિજિલન્સ દ્વારા કામોની ગુણવત્તાની તપાસ કરવામાં આવી તેવી માંગ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે અધિકારી અને પંચાયતની લુખી દાદાગીરીના કારણે લોકોની બોલતી બંધ કરાવનાર આ કોણ છે ટીટોય ભૂગર્ભ ગટર યોજનામાં પાણીમાં ખોદકામ બાદ લોકો થઈ રહ્યા છે પરેશાન પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે છતાંય તંત્ર ગોર નિંદ્રામાં બસ ટકાવારીમાં મધમસ્ત છે સમગ્ર દેશ અને રાજ્યભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે આમ પણ કર્ણાટકની સરકાર તો ચાલીસ ટકા કમિશન પર જ કામ કરે છે જે પણ વિકાસના કામ કરવા હોય તો કર્ણાટક સરકારમાં ચાલીસ ટકા કમિશન આપવું પડે હવે તો ગુજરાતમાં પણ તે દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે ટકાવારીમાં વધારો થયો હોય જેને લઈને આવા કામો થતાં જોવા મળી રહ્યા છે જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીબગતના કારણે ભ્રષ્ટાચારની બુ આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીપોઈ ગામે બની રહેલ ભૂગર્ભ ગટર યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે વિજિલન્સ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર તપાસમાં બે નંબર નીકળે અને ભ્રષ્ટાચાર કર્યો હોય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો તેને બ્લેકલિસ્ટ મૂકવામાં આવે ત્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી કમર્શિયન પદ્ધતિને ભ્રષ્ટાચારની પદ્ધતિ નાબૂદ થાય તેવું દેખાતું નથી અને જે પણ વિકાસના કામો થાય છે તેમાં ટકાવારીથી જ કામો થતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈને ટકામાં થયેલા કામો ખખડધજ અને એકદમ તકલાદી હોવાને લઈને લોકોના કામો તકલાદી થતાં વારંવાર એના એકના એક કામો ફરી ફરીને કરવા પડે છે અને વિકાસ હતો ત્યાંનો ત્યાં માટીમાં જ સમાઈ જાય છે એટલે કે ગટરનો વિકાસ ગટરમાં જ સમાઈ જાય છે પંચોતેર વર્ષના આઝાદ થયા ભારતના પંચોતેર વર્ષનું અમૃતકાળ ચાલી રહ્યું છે પરંતુ અહીંયા તો ગટરમાં ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યા પાણીની સમસ્યા એટલા માટે સર્જાઈ છે કે ગટરનું જે ખોદકામ કરવામાં આવ્યું તે પાણીની લાઈન અને ગટરની લાઈન મિક્સ થતા હવે પીવાના પાણીમાં પણ ગટરનું પાણી આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે હું નારાયણ રાઠોડ ટિન્ટ ગામના જાગૃત નાગરિક તરીકે આપને જણાવું છું કે અમારા ગામની અંદર જૈન દેરાસન થી રામજી મંદિર સુધીની ગટર લાઈનનું કાર્ય આવેલું હોય અમારા ગામનું અહોભાગ્ય કહી શકાય કે વિકાસનું કામ અમારા ગામમાં આવ્યું હોય અને અમને આનંદ ના થાય પરંતુ ગામના જાગૃત નાગરિક તરીકે આપણે કહેવા માગું છું કે આ જે કામ છે તે ભ્રષ્ટાચારના કારણે અટકેલ છે અને એના કારણે આ કાર્ય સંપૂર્ણ થયેલ નથી અને એની સાથે સાથે વરસાદનું પાણી પડેલું છે ગામના અંદર ગટર લાઇનની અંદરથી જ આપણા પાણીના પીવાની પાઇપલાઇન જાય છે આ પાઇપલાઇન પણ ભ્રષ્ટાચારને કારણે નવી જગ્યાએ ખોદીને લગાવી નથી અને એના કારણે પાઇપલાઇન ગટરમાં જ કાઢવાથી તેની અંદર પાણી શોષાય છે અને એ પાણી પીવાના પાણી સાથે ભળે છે અને રોગચાળો ફેલાવાનો ભયંકર સ્થિતિના કારણે ટિન્ટોલ ગામના ગામજનો આ બાબતે ખૂબ તીવ્ર માંગ કરી રહ્યા છે કે અમારે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એટલા માટે જાગૃત નાગરિક તરીકે તમામ તંત્રને હું કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આનું કામ અટકી અને એનું સંપૂર્ણ તપાસ થાય એ માટેની વિનંતી કરું છું